હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કટોરી ચાટ. ઘરમાં રહેલી વસ્તુમાંથી બજારમાં મળે તેવી કટોરી ચાટ બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું, એક કપ મેંદો લેવાનો છે, અડધી ચમચી અજમા લેવાના છે, અજમાને હાથથી ક્રશ કરી લેવાના છે, અડધી ચમચી નિમક એડ કરીશું, બે ચમચી તેલ એડ કરવાનું છે, હવે આપણે લોટ બાંધી લેવાનો છે, થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે, તેલનું મૂળ આપણે મુઠ્ઠી વડે તેવું એડ કરવાનું છે, એકદમ સરસ રીતે લોટને મસળી લેવાનો છે. લોટ આપણે કઠણ બાંધવાનો છે, એકદમ ઢીલો નથી, જ રોટલીનો લોટ બાંધી તેવો લોટ આપણે બિલકુલ બાંધવાનો નથી. આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. થોડુંક તેલ એડ કરીને સરસ રીતે મસળી લેવાનું છે. હવે આ લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું. હવે લોટની 10 મિનિટ થઈ ગઈ છે, લોટને એકદમ સરસ રીતે મસળી લેશું. એક નાનું લોહ લેશું, પાટલો લેવાનો છે, રોટલીની જેમ વણી લેવાનું છે. આપણે કોરો લોટ બિલકુલ લગાવવાનો નથી. આપણે કટોરી ચાટ બનાવવું છે એટલા માટે આપણે એક કટોરીની જરૂર પડશે. આપણે કટોરીને આવી રીતે ઉપર રોટલીની ઉપર રાખી દેશું, બધી જ બાજુ સરસ રીતે કોટ કરી લેવાનું છે. મેં અહીંયા રોટલીને સરસ રીતે કોટ કરી લીધી છે, એકદમ સરસ રીતે બધી જ બાજુ આંગળીની મદદથી પ્રેસ કરી લેશું. હવે અંદરની જે કિનારી છે એને હવે આપણે કાઢી લેવાની છે. એકદમ સરસ રીતે આપણી કટોરી તૈયાર છે. તમે જોઈ શકો છો મેં કેવી રીતે કટોરી બનાવી છે. હવે આ કટોરીને ફ્રાય કરવા માટે તેલ મૂકશું. હવે કટોરીને આપણે ફ્રાય કરવા એડ કરીશું. થોડુંક તેલ આપણે અંદર પણ એડ કરવાનું છે, જેથી કરીને બહાર કટોરી એકદમ સરસ રીતે ક્રિસ્પી બને. સાંચીની મદદથી આપણે એક પછી એક બાજુ ફ્રાય કરતા જઈશું.
ઉપરથી તેલ એડ કરવાથી આપણી કટોરી એકદમ સરસ રીતે બધી જ બાજુ ક્રિસ્પી થઈ જશે. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. આપણી કટોરી એકદમ સરસ રીતે તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ કટોરીને 5 મિનિટ માટે ઠરવા મૂકી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણી કટોરી નોખી કરી લઈશું. બાઉલને અંદરથી ફેરવીને કટોરી કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી કટોરી નીકળી ગઈ છે, એકદમ ક્રિસ્પી બની છે. એકદમ ક્રિસ્પી કટોરી બની છે. હવે આપણે કટોરીમાં સ્ટફિંગ એડ કરીશું. બાફેલા બટેકા એડ કરવાના છે. બાફેલા ચણા એડ કરવાના છે. ડુંગળી એડ કરીશું. ટમેટા એડ કરીશું. મસાલા સિંગ એડ કરીશું. ચવાણું એડ કરીશું. સેવ એડ કરીશું. ખજૂરની ચટણી એડ કરીશું. ગ્રીન ચટણી એડ કરીશું. દહીં એડ કરીશું. દહીં મેં અહીંયા ગાયનું લીધું છે અને એકદમ ફ્રેશ છે. એકદમ સરસ રીતે આપણું કટોરી ચાટ તૈયાર છે. જોતા જ ખાવાનું મન થાય તેવું કટોરી ચાટ બન્યું છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયા સાથે. જય શ્રી કૃષ્ણ.